માંગરોળમાં દરસરી ગામે પ્રાથમિક શાળાના બાળકોની હાલત દયાજનક બનવામાં આવી છે. જોઈએ આ એક અહેવાલમાં. માંગરોળ તાલુકાના દર્શવાલી ગામે પ્રાથમિક શાળામાં 170 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શાળામાં રૂમોની સુવિધા આવી નથી અને હાલ જે રૂમો આવેલા છે જે અત્યંત જૂના અને જર્જરિત રૂમ છે અને રૂમોની સ્થિતિ અત્યંત ભયજનક છે. ત્યારે ચાલુ અભ્યાસો બાળકોને માથે પોપડા પડે છે અને રૂમો ગમે ત્યારે ધરાશાયી થઈ જવાની સ્થિતિમાં છે, જેથી હાલ શાળાના બાળકો રામ મંદિરમાં અભ્યાસ કરે છે અને રામ મંદિરની ટૂંકી જગ્યામાં 170 જો બાળકોનો સમાવેશ ન થતો હોવાથી બાકીના બાળકો સ્કૂલના પ્રટાંગણામાં જ બેસીને અભ્યાસ કરે છે. જીઓ કે બેટા શું છે? મારી શાળામાં પડે છે એટલે અમે રામ મંદિરે ભણીએ છીએ. જી બેટા, શ્રી દશાલ પ્રાથમિક શાળા ઉસારામાં ભણું છું. શાળામાં પોળા પડે એટલે બહાર ભણીએ છીએ. આ શાળાના બાળકોની સ્થિતિ અતિ દયનીય અને કફોડી છે, ત્યારે આ બાબતે S9 રિપોર્ટરે શાળાની મુલાકાત લેતા સમગ્ર ઘટના બહાર આવી છે. ત્યારે સરકાર આ પ્રાથમિક શિક્ષણના વિકાસની વાતો કરે છે, જે અહીં જોતા જ ખબર પડી જાય છે કે વિકાસ કેટલો છે. આ બાબતે શાળાના આચાર્યને પૂછતા તેઓ કહે છે કે જૂનું બાંધકામ ડિમોલિશન કરવા તથા નવા રૂમોની માંગણી કરવામાં આવી છે, પરંતુ તંત્રના બહેરા કાને આ માંગણીને ધ્યાને ન આવતા બાળકોની હાલત કફોડી બની ગઈ છે. અમારી સ્કૂલ ડેમોલિશનની માંગણી કરાયેલ છે. હાલ શાળામાં રૂમની સ્થિતિ ભયજનક છે અને બાળકો એમાં બેસી શકે એવી પોઝિશન છે નહીં, અને બીજા અમુક બાળકો રામ મંદિરમાં બેસવા માટે જાય છે અને અમુક અહીં ઓસરી તથા ઝાડની નીચે બેસે છે. આવી અમારી નિશાળની પોઝિશન છે. સંજય વ્યાસ, S9 ન્યૂઝ, માંગરોળ.